आज़ादी का अमृत महोत्सव की पूर्णाहुति वधु भव्य ने यादगार बनावा आगामी 31 ऑगस्ट सुधी समग्र देश में मारी माटी मारो देश माटी ने नमन वीरों ने वंदन अभियान हाथ धरी वीरों ने समर्पित जुदा जुदा कार्यक्रम आयोजन करवामां आव्युं छे। त्यारे अंकलेश्वर तालुकाना पंचायत कचेरी खाते धारासभ्य ईश्वरसिंह पटेल की अध्यक्षता हेठ मेरी मिट्टी मेरा देश कार्यक्रम आयोजन करवामां आव्युं हतुं। धारासभ्य ईश्वरसिंह पटेल हस्ते वीरों ने समर्पित शिलाफकलम लोकार्पण करवामां आव्युं हतुं तेमज दीप प्रज्वलित करी पंच प्राण प्रतिज्ञा लेवामां आवी हती। त्यारबाद ध्वजवंदन करी राष्ट्रगान बाद अंकलेश्वर तालुकाना चार माजी सैनिकों ने शहीद आर्मीओने सत्येंद्र चौलेना पितानुं सन्मानपत्र द्वारा सन्मानित करवामां आव्युं हतुं अने तालुका पंचायत कचेरीनी माटी अमृत कळशमां एकत्र करवामां आवी हती। त्यारबाद 75 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલ, તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન, ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ સહિત તાલુકા પંચાયતના સભ્યો, આરોગ્ય સ્ટાફ અને તાલુકા પંચાયતના કર્મચારીઓ અને આંગણવાડીઓ બહેનો હાજર રહ્યા હતા। આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા એ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં થઈ રહી છે। એ અંતર્ગત મારી માતી મારો દેશ કે જે અંગ્રેજોની ગુલામીની અંદર જ્યારે આપણા દેશ જીવમાં આપણે લોકો જીવી રહ્યા હતા ત્યારે જે આપણા ઉઠી પડી હતી અને એને લઈને આપણા અનેક સપૂતો જે વીરોએ પોતે ચિંગારી એ કરીને સમગ્ર દેશની અંદર એક લહેર જગાવી કે આઝાદી એ આપણો જન્મસિદ્ધ હક છે અને આઝાદી માટેની જે ચળવળની શરૂઆત થઈ એમાં આપણા દેશમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ એવા અનેક નામી અનામી વીર શહીદોની વાત કરીએ ત્યારે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ એવા અનેક લોકોએ પોતે પોતાનું બલિદાન આપીને પોતે આવતીકાલનું ન વિચારી આજનું વિચારીને પોતે જ્યારે શહેરી વળી છે ત્યારે એવા તમામ સપૂતોને હું નતમસ્તક નમન કરું છું, શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આજે આ મારી માતી મારો દેશ આ દેશના 2,55,000 જેટલા ગામડાઓ આવેલા છે, દરેક ગામમાંથી માટી ભેગી એકત્ર કરીને આ માટીને દિલ્હી ખાતે પહોંચાડવામાં આવશે અને એ સમગ્ર દેશની માટીથી ત્યાં દિલ્હીની અંદર એક વન બનાવીને 75 જેટલા વૃક્ષોનું વાવેતર પણ ત્યાં કરવામાં આવશે। એ જ રીતે આ 2,55,000 જે ગ્રામ પંચાયત દરેક ગ્રામ પંચાયતની અંદર પણ 75 વૃક્ષોનું વાવેતર થનાર છે, ત્યારે એ આવનારા 2047ની અંદર જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા થવા જઈ રહે ત્યારે એ શતાબ્દીની અંદર આપણું ભવિષ્યનું ભારત કેવું હશે એ માટેની અત્યારે તૈયારી કરી રહ્યા છે। ત્યારે જે પ્રકારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ દેશને આગળને આગળ ધપાવવા માટેની જે કામગીરી કરી રહ્યા છે એ અંતર્ગત આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જે પ્રકારે આ ગુજરાતનો વધુને વધુ વિકાસ કેવી રીતે થઈ શકે એ પ્રકારના જે પ્રયત્નો કરે ત્યારે એ તમામ મહાનુભાવોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર દિવસોની અંદર આપણે બધા જ લોકો કામે લાગીએ અને આપણા ગામનો, આપણા તાલુકાનો, આપણા રાજ્યનો વિકાસ થાય એ પ્રકારના પ્રયત્નો કરીએ।